दमों पर मांजरपुरी टिकट मेड़ना योगेश पटेल ने बता नियमों ने भी मुकीने भाजपे 76 वर्ष उम्मीदवार ने टिकट आपवी पड़ी। भाजपे 181 बैठक उम्मीदवार जाहिर कर दीधा था, परंतु गुजरात विधानसभा की मांजरपुर बैठक पर भाजप में कोकड़ू कूचवायु हतु। आ बैठक पर सीटिंग एमएलए योगेश पटेल चूंटनी लड़वा जीत पकड़ी ने बैठा था। छेवटे भाजपे मांजरपुर बैठक पर योगेश पटेल ने ज पोताना उम्मीदवार जाहिर करवा पड़ा। योगेश पटेल पोताना आकरा तेवर माटे जाणीता छे। तेओ सरकार होय के अधिकारी कोईनी पण सामे बायो चढ़ावता अचकाता नथी। वडोदरानी अमदावादी पोलमां रहता योगेश पटेल 1990 थी लईने 2017 सुधी सतत 6 टर्म सुधी विधानसभानी चूंटणी जीतता आव्या छे। छेले 2017 માં માંજરપુર બેઠક ઉપર 56,362 મતથી તેઓ જીત્યા હતા અને આ વખતે ફરીથી છેલ્લી વખત ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જો કે તેમની 76 વર્ષની ઉંમર હોવાથી તેમની ટિકિટ કપાવવાની નક્કી હતી, પરંતુ તેમની જીદને કારણે ભાજપે તેમને રિપીટ કરવા પડ્યા અને ભાજપે બધા નિયમો નેવે મૂકીને 76 વર્ષના ઉમેદવારને ટિકિટ આપવી પડી। 7 વખત હું જીતેલો છું, 5 વખત રાવપુર, 2 વખત માંજરપુર, એટલે વિશ્વાસથી વોટ આપ્યો છે અને સારા વોટથી જીતી। યોગેશ પટેલ અમારા સિનિયર નેતા, વડોદરા શહેરની અંદર કેન્દ્ર બિંદુ સુરસાગર કહેવાય, સુરસાગરમાં મહાદેવની મૂર્તિ અવળી મોટી સ્થાપિત કરાવી છે તમામના સહયોગથી। એના પર સોનાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા ચાલે છે જે અધૂરી છે। વધુ એક તક મળી તો ભોલેનાથની કૃપા છે અને એ આખું સ્વર્ણથી જડિત થઈ જાય ત્યાં સુધી એમની ટર્મ પણ પૂરી થઈ જાય। ટર્મ પૂરી થતાં પહેલાં એ કાર્ય કરવા માગે છે। આધ્યાત્મિક માણસ છે, ધાર્મિક માણસ છે, સજ્જન છે। એમને ટિકિટ આપી સારું થયું, પાર્ટીએ સારો નિર્ણય લીધો છે, ધન્યવાદ, જય જય કરવી। બે ફાયદા બીજા કહું કે રહે છે રાવપુરા વિધાનસભામાં, લડે છે માંજલપુર વિધાનસભા। રાવપુરા વિધાનસભાને બે ફાયદા છે, બાળુભાઈ શુક્લ રહે છે માંજલપુરમાં અને ધારાસભ્ય થવાના રાવપુરાના, તો રાવપુરાની અંદર બબ્બે ધારાસભ્યો કામ કરવાના છે, ધન્યવાદ। ઓહો, જીતી ગયા છે, પ્રચંડ બહુમતીથી જીતવાના છે, પાંચે પાંચ સીટો।